नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय अने ओम शांति विद्यालय डिजिटल वर्ग में आपनो स्वागत है। धोरण 8 भाग 3 मारी नोटबुक विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 6 अंग्रेज शासन ने भारत पर असर जे मारी नोटबुक में आपणे पूरवानुं छे। शुरुआत करिए प्रश्न नंबर 1 थी। 18मी सदी सुधी भारतना व्यापार उद्योगों केवा हता? तो जवाब आवशे 18मी सदी सुधी भारतना व्यापार उद्योगों समृद्ध हता। 18मी सदी सुधी भारतना व्यापार उद्योगों समृद्ध हता। प्रश्न नंबर 2, भारतनी आर्थिक समृद्धि छेक खाली जग्या सुधी यथावत रही हती? ऑप्शन ए 18मी सदी, बी 20मी, सी 16मी के डी 17मी। तो जवाब आवशे ए 18मी। प्रश्न नंबर 3, बंगाल, बिहार अने ओरिस्सानी खाली जग्या सत्ता मळवाथी अंग्रेजोने पोतानी आवक वधारवानो विशाळ क्षेत्र मळी गयुं? तो जवाब आवशे दीवानी। प्रश्न नंबर 5, ईस्वीसन 1770 भारतना कया प्रांत में दारुण दुकाळ पड्यो? ऑप्शन ए बंगाळ में, बी बिहार में, सी मुंबई में, डी ओरिस्सा में। तो जवाब आवशे ए बंगाळ में। प्रश्न नंबर 6, ईस्वीसन 1770 बंगाळ में लाखों लोको साथे मृत्यु पाम्या? ऑप्शन ए पूरथी, बी रोगचाळाथी, सी भूखमराथी के डी आपेल तमाम। तो जवाब आवशे सी भूखमराथी, के दुष्काळ पड्यो एना कारणे। प्रश्न नंबर 7, कॉर्नवॉलिसे कई महसूल पद्धति अमलमां मूकी? जवाब आवशे कॉर्नवॉलिसे कायमी जमाबंधी नामनी महसूल पद्धति अमलमां मूकी। प्रश्न नंबर 8, अंग्रेज शासन समये केटला खेडूतो खालजियानी भारे व्याज प्रथानो भोग बनी पायमाल थया? तो जवाब आवशे साहूकारो। प्रश्न नंबर 10, महसूल उघरावा माटे सौ प्रथम कलेक्टरनी निमणूक कोणे करी? तो जवाब आवशे महसूल उघरावा माटे सौ प्रथम कलेक्टरनी निमणूक वॉरन हेस्टिंग्जे करी हती। प्रश्न नंबर 11, वॉरन હેસ્ટિંગ્સના સમયમાં કલેક્ટર મહેસૂલ ઉઘરાવવાના ઉપરાંત ન્યાયાધીશનું પણ કામ કરતા હતા, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું। પ્રશ્ન નંબર 12, અંગ્રેજ રાજ્ય વહીવટને લીધે આપણા દેશની પ્રાચીન ખાલી જગ્યાની પ્રથા નાબૂદ થઈ? ઓપ્શન એ ગ્રામ સ્વરાજ્ય, બી દહેજ, સી બાળકોની દૂધભીતી કરવા, ડી વ્યાજ। તો જવાબ આવશે એ ગ્રામ સ્વરાજ્ય। પ્રશ્ન નંબર 13, પ્રાચીન સમયમાં દરેક ગામ એક નાના ખાલી જગ્યા જેવું હતું? તો જવાબ આવશે પ્રજાસત્તાક। પ્રશ્ન નંબર 14, અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ગામડાનો વહીવટ કોણ સંભાળતું હતું? જવાબ આવશે અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ગામનો વહીવટ ગ્રામ પંચાયત સંભાળતી હશે। અંગ્રેજો પહેલાં આવ્યા, પહેલાં સમગ્ર ગામનો વહીવટ કોણ કરતું? તો કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતો હોય। પ્રશ્ન નંબર 15, પ્રાચીન ભારતની ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ સલ્તનત સમયમાં પડી ભાંગી હતી, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું। પ્રશ્ન નંબર 17,
અંગ્રેજોના સમયમાં રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી. સાચું કે ખોટું? તો જવાબ છે સાચું. પ્રશ્ન નંબર 18, અંગ્રેજ સરકારે આગ્રામાં કયું ફરમાન બહાર પાડ્યું હતું? જવાબ, અંગ્રેજ સરકારે આગ્રામાં ફરમાન બહાર પાડ્યું કે અંગ્રેજ સરકારે આગ્રામાં ફરમાન બહાર પાડ્યું કે અવતરણ ચિહ્ન કરી દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી, અવતરણ ચિહ્ન પૂરું, દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. પ્રશ્ન નંબર 19, આગ્રામાં બહાર પાડવામાં આવેલ ફરમાનનું શુભ પરિણામ શું આવ્યું? જવાબ છે, ભારતીયોના દિલમાં અંગ્રેજ પ્રત્યે રોષ, ભારતીયોના દિલમાં અંગ્રેજ પ્રત્યે રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ, અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. આગળ પ્રશ્ન નંબર 20, હિન્દની હાથશાળો કયા દેશનો કાપડનો બધો માલ પૂરો પાડતી? જવાબ, હિન્દની હાથશાળો યુરોપ તેમજ એશિયાને કાપડનો બધો માલ પૂરો પાડતી. પ્રશ્ન નંબર 21, ભારતની કઈ વસ્તુઓની વિદેશમાં માંગ રહેતી હતી? જવાબ આવશે, ભારતના શણ, ઊન, રેશમ, સુતરાઉ કાપડ, ઢાંકાનું મલમલ, બારીક મલમલ વગેરેની માંગ રહેતી હતી. પ્રશ્ન નંબર 22, ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી? જવાબ, ભારતમાંથી કાપડ, સુરોખાર, મીઠું, સાકર, મરી મસાલા, તેજાના વગેરે વસ્તુઓની નિકાસ થતી. પ્રશ્ન નંબર 23, ભારતમાં કઈક વસ્તુઓની આયાત થતી હતી? જવાબ આવશે, ભારતમાં સોના ચાંદીની આયાત થતી હતી. જો આયાત અને નિકાસ બે આવ્યું, આયાત એટલે વસ્તુ બહારથી આપણા દેશની અંદર આવે, નિકાસ એટલે આપણા દેશમાંથી વસ્તુ બહારના દેશમાં જાય. તો કે આમાં જવાબ છે કે ભારતમાં સોના ચાંદીની આયાત થતી હતી. પ્રશ્ન નંબર 24, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો બંગાળમાંથી આજના હિસાબે કેટલા રૂપિયા બે દાયકાના દશકમાં લઈ ગયા? ઓપ્શન એ 20 કરોડ, બી 200 કરોડ, સી 500 કરોડ કે ડી 50 કરોડ. તો જવાબ છે સી 500 કરોડ. પ્રશ્ન નંબર 25, અંગ્રેજોએ હિન્દમાં બનતા કાપડ પર ખાલિયા સુધીની જકાત નાખી? ઓપ્શન એ 20%, બી 80%, સી 60%, ડી 90%. તો જવાબ આવશે બી 60%. પ્રશ્ન નંબર 28, બેન્ટિંગે કંપનીના વહીવટમાં ખાલી જગ્યાને સ્થાન આપ્યું? ઓપ્શન એ ફ્રેન્ચો, બી ભારતીયો, સી પોર્ટુગીઝો, ડી ડચ લોકો.
तो जवाब आवशे बी भारतीयो। प्रश्न नंबर 29, विलियम बेंटिंक भारत में गवर्नर जनरल बनी ने आयो त्यारे इंग्लैंड में कट्टरपंथी विचारसरणी फैलाव थतो हतो, साचू के खोटू? तो जवाब आवशे खोटू। प्रश्न नंबर 30, बेंटिंके अदालत में न्याय मांगना ने कई भाषा उपयोग करने रजा आपी थी? जवाब आवशे बेंटिंके अदालत में न्याय मांगनार ने मातृभाषा उपयोग करवानी रजा आपी हती। प्रश्न नंबर 31, सती थवानो रिवाज बंद करावानो प्रयास कोणे कर्यो? ऑप्शन ए राजाराम मोहन राय, बी राजाराम, सी वल्लभ पंत के डी ज्योतिबा फुले। तो जवाब आवशे ए राजाराम मोहन राय। प्रश्न नंबर 32, सती प्रथाना क्रूर रिवाज पर कोणे प्रतिबंध मूक्यो? जवाब आवशे विलियम बेंटिंके सती प्रथाना क्रूर रिवाज पर प्रतिबंध मूक्यो। प्रश्न नंबर 33, सती प्रथा पर प्रतिबंध मुक्तो कायदो क्यारे अमलमां आव्यो? ऑप्शन ए ईस्वीसन 1858 में, बी ईस्वीसन 1829 में, सी ईस्वीसन 1868 में कि डी ईस्वीसन 1839 में। तो जवाब आवशे बी ईस्वीसन 1829 में। प्रश्न नंबर 34, कंपनी सरकारे केळवणी माटे दर वर्षे खालिया रुपया खर्चवानो ठराव कर्यो हतो? ऑप्शन ए 50,000, बी 1,00,000, सी 10,000 के डी 10,00,000। जवाब आवशे बी 1,00,000। प्रश्न नंबर 35, कया गवर्नर जनरलना समयमां शिक्षण समितिनी रचना थई? तो जवाब आवशे विलियम बेंटिंकना समयमां शिक्षण समितिनी रचना थई। प्रश्न नंबर 36, भारतमां अंग्रेजी भाषा द्वारा शिक्षण आपवानी हिमायत कोणे करी? जवाब भारतमां अंग्रेजी भाषा द्वारा शिक्षण आपवानी हिमायत मेकोलोए करी। प्रश्न नंबर 37, मेकोले ने भारत में अंग्रेजी केळवणीनो विचार क्यारे आव्यो? ऑप्शन ए ईस्वीसन 1843 में, बी ईस्वीसन 1834 में, सी ईस्वीसन 1857 में कि डी ईस्वीसन 1829 में। तो जवाब आवशे बी ईस्वीसन 1834 में। प्रश्न नंबर 38, गांधीजी अंग्रेजी केळवणीने शू कहता? तो जवाब आवशे गांधीजी अंग्रेजी केळवणीने गुलामीनी केळवणी कहता हता। गांधीजी अंग्रेजी केळवणीने गुलामीनी केळवणी कहता हता। प्रश्न नंबर 39, भारतमां सौप्रथम युनिवर्सिटीओनी स्थापना क्यारे थई? तो जवाब ऑप्शन ईस्वीसन 1843, बी ईस्वीसन 1834, सी ईस्वीसन 1857 कि डी ईस्वीसन 1829 में। जवाब आवशे सी ईस्वीसन 1857। प्रश्न नंबर 40, अंग्रेजी केळवणीथी अंग्रेजों ने शो फायदो थयो? जवाब अंग्रेजी केळवणीथी अंग्रेजी जाणता
कर्मचारी मळवा लाग्या। प्रश्न नंबर 43, भारत में क्यारे टपाल अने तार संदेश की आधुनिक पद्धति अमल में आवी? जवाब, भारत में 1854 थी आधुनिक तार टपालनी पद्धति अपनावामां आवी। प्रश्न नंबर 45, ब्रिटिश शासने करेला सुधारा मुख्यत्वे खाली जग्याना फायदा माटे हता? ऑप्शन ए अंग्रेजो, बी भारतीयो, सी फ्रेंचो के डी पोर्टुगीजो। तो जवाब आवशे ए अंग्रेजो। प्रश्न नंबर 46, ब्रिटिश शासनना सुधारा खालीजिया माटे पण आशीर्वाद रूप बन्या? ऑप्शन ए अंग्रेजो, बी भारतीयो, सी फ्रेंचो के डी पोर्टुगीजो। तो जवाब आवशे बी भारतीयो। प्रश्न नंबर 49, अ अने ब एमां आपणे जवाब जोड़वाना छे, छोड़का जोड़वाना छे। कोने शुं कार्य कर्युं? कॉर्नवॉलिस। तो एने कायमी जमाबंदी अमल में मूकी, एटले के सी जवाब आवशे पेराणी अंदर, कायमी जमाबंदी अमल में मूकी। बीजू मेकोले, एने शुं कार्य कर्युं? तो के भारत में अंग्रेजी शिक्षण की शुरुआत करी, एटले के ए जवाब आवशे बीजानी अंदर। तीजू विलियम बेंटिंक, तो एने शुं कार्य कर्युं? तो के सती प्रथा पर प्रतिबंध मूक्यो, एटले के डी जवाब आवशे। छेलू चौथू गांधीजी, तो के ए अंग्रेजी केळवणी गुलामीनी केळवणी छे एवुं गणता हता, एटले के एमां बी जवाब आवशे। तो विद्यार्थी मित्रों, प्रकरण नंबर 6 अहीं मारी नोटबुक में सारा अक्षरे व्यवस्थित रीते पूरी नाखवानुं छे। अस्तु, जय हिंद, जय भारत।